खानगी શાળાઓની ફી મુદ્દે ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ વાલી મંડળ દ્વારા 50% ફીની માંગણી કરવામાં આવી છે। ફી નક્કી કરવા અંગેનો નિર્ણય હાઈકોર્ટે રાજ્ય સરકાર પર છોડ્યો છે, જેને લઈને આજે સુરતનું વાલી મંડળ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત માટે પહોંચી ગયું હતું। સુરત વાલી મંડળ દ્વારા આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે। આવેદન પત્ર પાઠવી શહેરની ખાનગી શાળાઓ 50% ફી માફી જાહેર કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। कोरोना की महामारी में ट्रस्ट संचालित स्कूलों 50% फी माफी की जाहरात करे तेवी मांगणी वाली मंडळे करी छे। वर्ष 2020-21 माटे तेमज बंद शाळा दरमियान 50% फी माफी की मांग करवामां आवी छे। अनेक शाळाओए शिक्षकोना पगार में 50% काप मूक्यो छे, जे पैकीना 80% मुजब थाय छे। वालीओने फी भरवानी छूट 2021 मार्च सुधी आपवामां आवे। फी नहीं भराय तो कोई बाळकना प्रवेश परिणाम के शैक्षणिक कार्य अटकाववामां नहीं आवे तेवी मांग करी छे। શીતલબેને જણાવ્યું હતું કે ટ્રસ્ટ સંચાલિત શાળાઓ નફાખોરી ન કરી શકે તે માટે પોતાના ઓડિટ રિપોર્ટ શાળાની વેબસાઇટ નોટિસ બોર્ડ તેમજ વાલીઓ માંગે તે જાહેર કરવામાં આવે। શાળાઓ દ્વારા FRCમાં જમા કરેલા દસ્તાવેજો વાલીઓ સમક્ષ જાહેર કરવામાં આવે તે પ્રમાણેની રજૂઆત વાલી મંડળે કરી છે। હાઈકોર્ટના હુકમ બાદ હવે સરકારે પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરવો જોઈએ તેવી માંગ પણ વાલીઓએ કરી છે। માય બેબી ઉમરીગર સ્કૂલમાં ભણે છે, હાલમાં એ લોકો એવું કહે છે કે તમે ફી ભરી જાઓ। અમે ના કીધું કે જ્યારથી સ્કૂલ રેગ્યુલર ચાલુ થશે ત્યારથી અમે ફી ભરવાના છે અને 50% રાહત અમને આપો એમ કીધું અમે, પણ એ લોકો માનતા નહીં હતા। પછી અમે અરજી કરી અહીંયા આવીને જેન્ટ્સને લેડીઝોએ, તો પછી અમારી પર ફોન મેસેજ આવ્યો કે અમે લોકો અહીંયા આવવાના છે, તમે લોકો પણ બધા આવી જાઓ। હાઈકોર્ટના ચુકાદા વિશે અમે એટલું જ કહીએ છીએ કે તમે લોકો સ્કૂલ પર 50% રાહતની ફી માંગણી કરો, એટલું અમે કહીએ છીએ, તો ઘણા વાલીઓને પણ સારું પડે અને કેટલી સ્કૂલોમાં પણ ફાયદો થઈ જાય એમ। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।